वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ 107મું શ્રીનગરમાં ભગવાન શ્રીહરિએ સત્સંગનો મહાન ઉદ્ઘોષ કર્યો। શ્રીનગરના સુબાએ પણ પ્રભાવિત થઈ ભગવાન શ્રીહરિની પોતાના મહેલમાં પધરામણી કરાવી। આ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું। શ્રી હરિ દોઘડી પોઢિકે આયે મંડપ માહી સિંહાસન બેઠે આઈ કર સંત સબ આયે તાહી। શ્રી હરિ દોઘડી પોઢિકે આયે મંડપ માહી સિંહાસન બેઠે આઈ કર સંત સબ આયે તાહી। नृप हरिजन आये सब ले ले फूल के हार मेवा फल लावत बहु रहत अखंड एक तार। बे घड़ी सुधी भगवान श्री हरि पोढ़िया पछी उठ्या स्नानादि क्रिया करीने प्रभु मंडप में पधारिया सिंहासन पर बिराजमान थया। संतो पण आव्या राजा ने हरिभक्तो फूलना हार लईने प्रभुना दर्शन करवा आव्या। सहू मेवा अने फल ઘણા લાવતા હતા। અખંડ એક તારના રૂપમાં સહુ આવતા હતા। અનંત ભાતના મેવાઓ અને ઉત્તમ જાતિના ફળોને લાવતા હતા। શ્રીહરિ અતિશય હેતથી લેતા હતા। જેટલા દરબારો આવ્યા હતા તે બધાને એક એકને બોલાવીને શ્રીહરિ ઘણા હેતથી મેવાને ફળ આપતા હતા। શું ભક્તોનો પ્રેમ હશે આપણા લોયાધામ પરિવારમાં પણ। શનિવાર આવે ને હરિભક્તોના ફોન શરૂ થાય, સ્વામી શું લાવવાનું છે, શું ગ્રોસરી લાવીએ, શું ફ્રૂટ લાવીએ, સ્વામી શેની જરૂર છે। 7 દિવસમાંથી એક પણ દિવસ એવો જતો નહીં હોય દાદા કે આપણા ભક્તોના ફોન આવે, સ્વામી મંદિરે દર્શન કરવા આવીએ છીએ, કંઈ લાવવાનું છે। અને સંતો ગમે તેવી ગ્રોસરી મગાવે, ફળ મગાવે, ફ્રૂટ મગાવે, સારામાં સારું ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું લાવે, તમારો પ્રેમ જોતા એમ લાગે મહારાજના સમયના ભક્તોમાં જેવો પ્રેમ હતો, ભાવ હતો, એવો પ્રેમ આજે આપણા લોયાધામ પરિવારમાં આપણને તાદ્રશ્ય દેખાય છે, પ્રત્યક્ષ નિહાળવામાં આવે છે। મહારાજ પાસે જે લાવે એ ફળ ફ્રૂટ મહારાજ સામે બીજા ભક્તોને આપે, સુંદર શ્યામ શ્રીહરિ જેનું જેવું માન હતું તેને અનુરૂપ એક એકનું નામ લઈને નિત્ય બોલાવતા હતા। જો વિવેકની વાત આવી પાછી, મોટા માણસ હોય તેનું પ્રેમથી નામ લઈ સન્માન સાથે, ભગવાન શ્રીહરિનો વિવેક અદ્ભુત છે, ડગલે ને પગલે આપણને દેખાય। તમારી આપવાની લેવાની ક્રિયામાં તમને જ્યારે કોઈક પ્રત્યે દ્વેષ હોય, આને નથી આપવું, દેખાડવાની ભાવના હોય, હું બતાવી દઉં હું કેટલું આપું છું, ત્યારે તમારી આપવા લેવાની ક્રિયા પણ તમને અને બીજાને દુઃખ આપનારી બને। ભગવાન શ્રીહરિની દરેક ક્રિયામાં વિવેક, દરેક ક્રિયામાં ધર્મ, આપણને જેમ ફૂલના હારમાં દોરો સસરવો નીકળે
એમ મહારાજની તમામ ક્રિયાની અંદર વિવેક અને વિનય અને ધર્મ આપણને દેખાય. મેવાને ફળથી સહુને ભરપૂર રાખતા, તેઓ મનમાં ઘણા ખુશ રહેતા. શ્રીહરિ બોલતા કે આ મેવા અને ફળોના માલિક તો દરબારો કહેવાય. આમ મહારાજ રમૂજ કરીને દરબારોને ખોબા ભરી ભરીને આપતા. પછી દાદા કોણ રાજી ન થાય, થાય કે નહીં? ઉદાર માણસને આખી દુનિયા ચાહે છે, કંજુસને આ દુનિયામાં કોઈ ચાહતું નથી. શ્રીહરિના આપ્યા વિના કોઈ લેતા નહીં, આવી બધાની ટેક હતી. શ્રીહરિના પાર્ષદ ડુંગરજી અને ઉમાભાઈ વગેરે ઘણા બધા હથિયારબંધ પાર્ષદો હતા, તેમાં નાથજીભાઈ સૌથી મોટા હતા. પરંતુ આ બધા પાર્ષદો શ્રીહરિની મરજી હોય તે પ્રમાણે સેવામાં તત્પર રહેતા. સેવા કરનારા બધા ભક્તોએ યાદ રાખવા જેવી વાત આવે છે. આ સાગરની કથા એક એક વાતો કરોડ રૂપિયાના કિંમતી કોહિનૂર જેવી છે. તમને અને મને બધાને અડેવી, આપણે સેવા કરીએ છીએ આવી રીતે કરીએ છીએ તો મહારાજને ગમીશું, આવી રીતે નથી કરતા તો મહારાજ દયાળુ છે, દયા કરશે, રાજી નહીં થાય. સાંભળજો. હરિમરજે પર તાકુતાના, સાવધાન વર તત સુજાના. હરિમરજીના લોપત કબહુ, તિરસ્કારતી હોવે તબહુ. હરિમરજે પર તાકુતાના. સેવા કરનારા બધા પાર્ષદોને સતત એમ હતું, ભગવાનની મરજી શું છે એ જ વિચારતા. આજે સેવા કરનારા માણસો ઘણીવાર ભગવાનની અને સંતોની મરજી નથી જોતા, કોની મરજી જોવે છે? પોતાની મરજી. આ પહેલી ભૂલ, એક એક વસ્તુ પકડવા જેવી છે. શ્રીહરિની મરજી જાણતા અને સાચવતા, અને તેના ઉપર તાન હતું. સારા સમજણા તે બધા પાર્ષદો સેવા કરવામાં સાવધાન હતા. ચાહે ગમે તેવો તિરસ્કાર થાય તો પણ તેઓ ક્યારેય શ્રીહરિની મરજી લોપતા નહીં. પહેલી વાત, સેવા કરનારો માણસ ઓલવેજ સ્વાર્થી હોય. હું કોઈને 10 રૂપિયા આપું તો સામેવાળો પણ જરૂર પડે તો મને 10 આપે, 20 તો કદાચ વધારે લાલચ હોય તો એવી પણ આશા રાખે દાદા, પણ આટલું તો બધા રાખે. કોઈએ કહ્યું છે ને, અભિમાન વિનાની વાણી, અભિમાન વિનાની વાણી, સ્વાર્થ વિનાની સેવા, આ બે વસ્તુ મળી જાય ને તો સમજો કે તમને હાલતો ચાલતો ભગવાન મળી ગયો. અભિમાન વિનાની વાણી મળવી દુર્લભ છે, અને સ્વાર્થ વિનાની સેવા મળવી દુર્લભ છે. પહેલી વસ્તુ, હરિભક્તો જે કઈ સેવા કરતા, મરજી જાણીને કરતા. આપણે ઘણીવાર કથામાં વાત કરીએ છીએ, તમે સેવા કરો, પણ સેવા કરતા પહેલા ગુરુજીને પૂછી લો, સંતોને પૂછી લો, સંતોની આજ્ઞા વિના કોઈ સેવા ન કરો. આપણે કહીએ છીએ વારંવાર, તનની કરો, મનની કરો, ધનની કરો, મરજી જોઈને કરો, આજ્ઞાથી કરો. બીજી વસ્તુ, સેવા કર્યા પછી ઘણીવાર માણસનું માન સચવાય નહીં તો માણસને સેવા કર્યાનો આનંદ ન થાય, ઉલટાનું એમ થાય આના કરતાં સેવા ન કરી હોય તો સારું. હવે સાંભળજો શું કહે છે. આ મહારાજની સાથે સેવા કરનારા પાર્ષદો કેવા હતા, ગમે તેવો તિરસ્કાર થાય છતાં શ્રીહરિની મરજી લોપતા નહીં. બોલો, સેવા કરતા અને તિરસ્કાર થાય તો પણ રાજી થતા, આપણે એવું ખરું? હરિમરજે ન લોપત કબહુ, તિરસ્કાર અતિ હોવે તબહુ. જ્યું જ્યું હરિ તિરસ્કાર કરહી, ત્યું ત્યું સુલટ વચન ઉરધર હે. મહારાજ જેમ જેમ તિરસ્કાર કરે, કડી સાંભળજો. જ્યું જ્યું હરિ તિરસ્કાર કરહી, ત્યું ત્યું સુલટ વચન ઉરધર હે. તાકુ સેવ મે રખત હજુરા, દુખાત હિ તાકુ રાખત દૂરા. મહારાજ જેમ જેમ તિરસ્કાર કરે એમ સુલટ એટલે સવળું સમજતા,
મહારાજ આપણને આપણી પરીક્ષા કરે છે, મહારાજ આપણને વઢે છે, આપણા દોષ કાઢવાને માટે વઢે છે, મહારાજ આપણને વઢે છે, એણે આપણને પોતાના જાણ્યા છે એટલા માટે વધે છે. આમ સવળું લેતા અને ભગવાન શ્રીહરિનો મહિમા રાખીને સેવા કરતા, ઉદાસ ન થતા, આવા જે સેવક હતા ને એને જ મહારાજ નજીક રાખતા, એને સેવા કરવા દેતા, અને જે મુંજાઈ જતા, લજામણીના છોડ જેવા હતા, વારે વારે ઉદાસ થઈ જાય, એને મહારાજ દૂર રાખતા. સરસ સેવાની બધી વિક્તિ આવે છે, આપણે કેટલી વાતો કરવી બોલો. જેને ટોકવાથી દુઃખ લાગતું એને શ્રીહરિ સાચવતા ખરા. હા એવા નહોતા મહારાજ કહે, દુઃખ લાગે એને પણ સાચવતા, ભલે મનમાં તેને વિશ્વાસ ન આવે છતાં કાચ ને સાચવે તેમ શ્રીહરિ દુઃખ લગાડનારા સેવકને પણ સાચવતા, પણ એના ઉપર રાજી મહારાજ ન થતા, દયા તો રાખતા. બીમાર છે, જેમ કોઈ બીમાર માણસ હોય, રોગી માણસ હોય, ગમે તેમ બોલી નાખે, કોઈને દુઃખ ન થાય, કેમ? બધા સમજે છે આ તો બીમાર છે. એ બોલી નાખે, ગમે તેમ ક્રિયાકાંડ બરાબર કરે ન કરે તો પણ કોઈના ઉપર નારાજ ન થાય, કેમ? સમજે છે બીમાર છે, એના પર બધા દયા રાખે, એને માફ કરી દે. એમ ભગવાન શ્રીહરિ પણ કોઈ આવી રીતે મહારાજની વસ્તુને સવળી ન સમજી શકે, ઉદાસ થઈ જાય, દુઃખી થાય, તેને મહારાજ સાચવી લેતા. શ્રીહરિ સહુની નાડી જાણી લેતા, સુખદાયક શ્રીહરિ તેનું ધ્યાન રાખતા, ગમે તેમ કરીને પણ તેને નભાવે જતા, કોઈ પણ રીતે કરીને તેને દુખાવા દેતા નહીં. આ કળા તો શીખવી જ જોઈએ દાદા, હે? ના શીખવી જોઈએ? ઘણા તો એક ઘા ને કટકા ત્રણ, બે કરે તો હજી સારું, ત્રણ કટકા કરી નાખે, અને છેદ ને એવું સમાજમાં દેખાય છે. શ્રીજી મહારાજ સાગરમાં એમ બોલ્યા છે, અમે પરીક્ષા કર્યા વિના કોઈના પ્રેમને પણ સ્વીકારતા નથી. મહારાજ એટલે તો ભગવાન છે ને, વિચક્ષણ હોય જ ને, અંતર્યામી છે, તેમ છતાં મહારાજ પરીક્ષા કરીને જ કોઈના પ્રેમને પણ સ્વીકારતા. મૂળજી બ્રહ્મચારીની મહારાજે કેવી પરીક્ષા કરી છે આપણે એકાદ વાર વાત કરેલી એટલે ફરી રિપીટ નથી કરતો. છ મહિના વિમુખ કરેલા, એવી આકરી પરીક્ષા સીતાની અગ્નિ કસોટી ભગવાન રામચંદ્રજીએ કરીને, એવી અગ્નિ કસોટી મહારાજે મૂળજી બ્રહ્મચારીની કરેલી. ખાલી કેટલી નાની વાતમાં સાંભળજો, મૂળજી બ્રહ્મચારી સેવામાં હતા, મહારાજ એમને રાખી લીધેલા. એક દિવસ બન્યું એવું, મહારાજની મોજડી એને પોલીશ કરવાનું હતું, રંગવાની હતી. બ્રહ્મચારીએ સેવા શરૂ કરી, મહારાજે કીધું બ્રહ્મચારી આને રંગી નાખો. બ્રહ્મચારી રંગે છે, મહારાજ પોઢવા ગયા, એમાં એક પાર્ષદ આવ્યા, હરિભગત આવ્યા, એને વિનંતી કરી, બ્રહ્મચારી તમે તો થાળ બનાવવાની સેવા, પોઢાડવાની સેવા, પાણી પાવાની સેવા, અખંડ મહારાજની સાથે પડછાયાની જેમ રહીને સેવા કરો છો, આ સેવા મને આપો ને. એણે આગ્રહ કર્યો, દયાળુ મૂળજી બ્રહ્મચારીએ એ મોજડી રંગવાની સેવા પેલા હરિભગતને સોંપી દીધી, આપી દીધી. થોડી વારમાં મહારાજ અંદરથી પોઢવા ગયેલા એ બહાર નીકળ્યા. એમને તો કસોટી કરવી હતી, આ લીલા કરવી છે. હરિભગત મોજડીને પોલીશ કરે છે, રંગે છે, અને બ્રહ્મચારી દૂર બેઠા છે, અને મહારાજ અકળાયા. અમારી સેવામાં રહ્યા છો અને અમે સોંપેલી સેવા બીજાને સોંપી દો છો, તમે પાછા બીજાના સ્વામી થઈને ફરો છો, આ કેવો સેવક ધર્મ? અમે ક્યાં કહ્યું છે તમને સેવામાં રહેવાનું? ઉદાસ થઈ ગયા, જાઓ તમે આજથી વિમુખ, અમારો એક પણ હરિભગત એક ગામમાં રહેતો હોય એવા કોઈ ગામમાં ન જશો, અમને ક્યારે મોઢું બતાડશો નહીં. બ્રહ્મચારી તો હાથ જોડે રડે, વિનંતી કરે, એક શબ્દ એનો સાંભળે તો ભગવાન છે ના. દાદા ખાચર, મુક્તાનંદ સ્વામી બધા ઉદાસ થઈ ગયા, પણ આજે ભગવાન શ્રીહરિ એવા લાલ થયા છે, એવા લાલ થયા છે. કાઢી મૂક્યા બ્રહ્મચારીને. ખાલી વાક કેટલો હતો એ વાક કહેવાય દાદા? આમ જુઓ તો આપણી દ્રષ્ટિએ આપણે કે લો તમારે તમારી મોજડી, ત્યારે બીજું હું? પણ ભગવાન જાણતા કોની કેટલી કેપેસિટી છે એ પ્રમાણેની પરીક્ષા કરતા. એમને ખબર પડી જાય કે આ સાયન્સમાં ચાલે એવો જ નથી, પછી એની સાયન્સનું પેપર આપે જ નહીં ક્યારે, એને તો આર્ટ્સનું જ આપે દાદા, આવા વિચક્ષણ હતા મહારાજ. ઝાલાવાડમાં વિચરણ કરે છે, દેવાળિયા ગામમાં પધાર્યા,
કેવી કેવી મહારાજ પરીક્ષાઓ કરતા, સંતોની, હરિભક્તોની, બહેનોની અદ્ભુત કથાઓ છે. સમાજના ઘડવૈયા ભગવાન સ્વામિનારાયણ, એના વિશે સંતો હરિભક્તો એવા સરસ પ્રસંગો ટાંક્યા છે. ભગવાન શ્રીહરિની ટોકવાની રીત, આના ઉપર પણ સંતોએ એટલું સચોટ વિસ્તરણ કર્યું છે, દરેક વ્યક્તિ આ વાંચવા જેવું. દરેક વ્યક્તિએ કેવી રીતે ઘડતર કર્યું, કેવી રીતે એમની ટોકવાની રીત હતી. આપણા પૂજ્યપાદ ગુરુજી આજે આખો સંપ્રદાય એક સુરમાં બોલી રહ્યો છે. શાસ્ત્રીજી મહારાજે જેવા સાધુઓ તૈયાર કર્યા ઘડ્યા, એ અજોડ છે, અદ્ભુત છે. તમે વારંવાર આ સાંભળતા હશો સંતોના પ્રવચનોમાં, આખા સંપ્રદાયના સંતોના હૃદયમાંથી આ શબ્દો નીકળે છે. પણ સંતોને ઘડવાની પૂજ્યપાદ ગુરુજીની રીત અમે તો સાક્ષી છીએ. જેવા શ્રીજી મહારાજ નાડી પારખું હતા ને, એવા પૂજ્યપાદ ગુરુજી પણ નાડી પારખું છે. કોઈ સાયન્સનો વિદ્યાર્થી હોય ને, તેને પછી આર્ટ્સમાં ન બેહારે, એને 12 વાગ્યા સુધી જગાડે, એને એવી મહેનત કરાવે, એવી મહેનત કરાવે કે સાયન્સમાં નંબર 1 થાય. પણ સાયન્સમાં ચાલે જેવો ના હોય ને, એને પછી ગુરુજી સામેથી શું કહે કે તું ભાઈ રેવા દે, તું હવે આર્ટ્સમાં જ જા. મહારાજની અદ્ભુત રીત હતી. ઝાલાવાડમાં વિચરણ કરતા ભગવાન શ્રીહરિ દેવાળિયા ગામમાં પધાર્યા. કેસાબા નામના મહામુક્ત હતા. હું ઘણી વાર કથામાં હરિભક્તોને કહું છું, પુરુષ ભક્તોએ પુરુષોના, બહેન ભક્તોએ બહેનોના જીવન વાંચવા જોઈએ, જાણવા જોઈએ. બાકી મહારાજના સમકાલીન મુક્તો કેવા હતા ખબર નહીં પડે. કેસાબા એટલા એમાં એવા ચરિત્રો સારા છે, પણ આપણે કથાનો સમય છે હવે. કેસાબાને ત્યાં દેવાળિયામાં મહારાજ બિરાજમાન છે. દેશ દેશાંતરના ભક્તો દર્શન કરવા આવ્યા છે. મહારાજને હવે કચ્છમાં જવું છે. બરાબર એ જ સમયે તાવીનું નામનું ગામ, ત્યાંથી ગોળજી નામના દરબાર, એ પણ દર્શન કરવા સભામાં આવેલા સારા હરિભક્ત ખમીરવંતા, ખમીર એવું, ખુમારી એવું, એવી બરાબર દરબાર એટલે દરબાર, સુરવીર સત્સંગી. અને મહારાજે સભામાં વાત કરી કે તમે બધા ભક્તો અમને ભજો છો, અમને ભગવાન જાણો છો, તન મન ધનથી મારી સેવા કરો છો, મન કર્મ વચને કરીને અમારી આજ્ઞા પાળો છો, પણ અમારે તમને પૂછવું છે કે આગળ હરિચંદ્ર રાજાની જેમ પરીક્ષા કરી વેચાઈ ગયા પણ ધર્મને વેચાવા ન દીધો, મયુરધ્વજ રાજાની ભગવાને કસોટી કરી કરવત મુકાવી છતાં પણ એ ધર્મમાંથી વિચલિત ન થયા, આજે ભગવાન આવી પરીક્ષા કરે તો તમારામાંથી કોઈ એવો ખરો પાસ થાય? બોલો, કોઈ ઊંચી આંગળી કરે? બધાય ના પાડી નટુ દાદા, આવું કેમ? કોઈ ન કરી એ સમયમાં, પણ ગોળજી દરબારે કરી. હા મહારાજ કે દરબાર, વિચારીને કરજો. હા દરબાર કે મહારાજ, તમારે જેવી કસોટી લેવી હોય ને લેજો પ્રભુ, તમારી કસોટીમાં આ બંદો પાછો નહીં પડે. સારું, ત્યારે વાત પૂરી થઈ. બીજી વાતો મહારાજે કરી, ઘણીવાર આનંદ કર્યાવો, રમાડ્યા જમાડ્યા. મહારાજ કે મારે કચ્છ જવું છે, નીકળ્યા. ગોળજી દરબારને પણ જોડી લીધા. ઘણા સંતો ભક્તો સાથે નીકળ્યા છે. સંતોને કીધું તમે આગળ જાઓ, અમે આવીએ છીએ દરબારો સાથે શાંતિથી. સંતો આગળ ગયા, મહારાજ વચ્ચે પહોંચ્યા. મહારાજ કે હવે મારે ઘોડા દોડાવવા છે, તમે ધીરે ધીરે આવો. તો મહારાજે ઘોડા દોડાવી, મહારાજ ક્યાં ના ક્યાં નીકળી ગયા, દરબારો જોડે બધા, સંતો ચાલતા ચાલતા આવે. એમાં એક ઊંડો ખાડો જોયો, ઉભા રહ્યા. મહારાજ કે ક્યાં છે ગોળજી, બોલાવો. બોલાવ્યા. ગોળજી આ ખાડામાં ઉતરવાનું છે, ઊંડો અંધારિયો કૂવો. સારું મહારાજ, ઉતર્યા અંદર. દરબારોને કીધું આના ઉપર કાંટા નાખો. બાવળ હતા, બાવળના કાંટા કાપી કાપી નખાવ્યા. મહારાજ કે સુરા ખાચર, દાદા ખાચર, આ કાંટાને ધરબો. ધરબામાં સમજો ને તમે, અંદર કોણ છે? જીવતા હરિભગત. કાંટા ધરબો, કોની હિંમત ચાલે? મહારાજ બોલ્યા, જે કાંટાને નહીં ધરબે એ વિમુખ છે, ગુરુદ્રોહી છે. હવે તો શું કરે હરિભક્તો? પણ એ બધા કોઈ એવું એવા તો ના, આમ એવું ધીરે ધીરે કરવા લાગ્યા કે પેલા નીચે વાગવું ન જોઈએ. અને ગોળજી દરબાર બૂમો પાડે, અરે શું તમે ધીરે ધીરે ધરબો, બરાબર ધરબો, બરાબર. કાંટા ધરબ્યા, ઘણા ખરા કાંટા વાગ્યા ખરા, પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હા મહારાજ કહેવાય, એક કામ કરો, ચકમક લાવો, આગ લગાડો આ કૂવાને.
ચકમક લાવ્યા, તણખા જરે આગ લાગે નહીં, આ ખેલ કરતા હતા ને એમાં પાછળ મુક્તાનંદ સ્વામી આવ્યા. સ્વામી આવ્યા, સ્વામી કે મહારાજ આ શું ચાલે છે લીલા? મહારાજ કે કઈ નહીં, આ દરબાર પડી ગયા છે ને અમે કાઢીએ છીએ બહાર. મહારાજે કચ્છમાં વાત કરી પહોંચ્યા ત્યારે મહારાજ કહે, અમે દેવાળિયામાં વાત કરી હતી, હરિશ્ચંદ્ર જેવા કોઈ ખરા, મહિરધ્વજ રાજા જેવા કોઈ ખરા, પ્રાણ જાય છતાં પણ જેની પ્રતિજ્ઞા ન પડે. મહારાજ ઊભા થયા, ગોળજી દરબારને ભેટ્યા ને એમ બોલ્યા કે અમારી પરીક્ષામાં 100 નહીં 101% લાવી પાસ થનારા દરબાર છે. મહારાજે માંડીને આખી વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી સંતોને ખબર પડી કે આ દરબાર નહોતા પડ્યા, એને પાડવામાં આવ્યા હતા. દાદા ભગવાન શ્રીહરિ કસોટી કરતા, પરંતુ જીવની પાત્રતા જોઈને કરતા. વાસણ તૂટી જાય ને એવી પરીક્ષા મહારાજ નહોતા કરતા. એક સરસ એક એક વાત આમ તો બહુ અદ્ભુત છે, સાંભળજો. શ્રીહરિ સામ દામ અને ભેદ આ ત્રણ ઉપાયને અપનાવતા હતા, પણ ક્યારેય દંડને નહોતા અપનાવતા. દંડનો એમણે હંમેશા માટે ત્યાગ કર્યો હતો. સાધુતાનો માર્ગ જોઈને જેવો સમય હોય તે પ્રમાણે શ્રીહરિ પ્રેમથી ચાલતા. માણસ સાથે સીધા કરવા, માણસને સીધા કરવાના ચાર રસ્તા શાસ્ત્રમાં બતાવ્યા, સામ દામ દંડ અને ભેદ. આખી દુનિયામાં કોઈ પણ માણસને સુધારવા માટેના આના સિવાય પાંચમો રસ્તો છે જ નહીં. સામ એટલે સમજાવવું, સમજાવવાથી ન સમજે તો દમન એટલે થોડી ધાક ધમકી, થોડું કડક થવું. માતા પિતાએ પણ દીકરાઓ માટે આ રસ્તો લેવો જ જોઈએ, સમન પણ હોવું જોઈએ, ક્યારેક ક્યારેક દમન પણ હોવું જોઈએ, ક્યારેક કહેવું પડે, ટોકવું પડે, બરાબર, રોકવા પડે, આ બધું દમન છે. પછી દંડ, એનાથી ન માને એટલે દંડ, અને એનાથી ન માને એટલે ભેદ, એટલે એને દૂર કરી દેવો. ભગવાન શ્રીહરિ સામ દામ અને ભેદ આ ત્રણને અપનાવતા, દંડ એ ક્યારેય નહોતા અપનાવતા. સાધુતાનો માર્ગ ભગવાને હંમેશા રાખ્યો હતો. શ્રીહરિ ફૂલના હારમાં અત્યંત ગરગાવ થઈ જતા હતા, મૂર્તિ ફૂલમય બની જતી, પ્રભુને ભક્તો ઉપર અતિ ભાવ હતો, તેથી તેઓના આપેલા હારને શ્રીહરિ સ્વીકારતા હતા. જે હરિભક્તો અત્યંત પ્રેમી હતા તેમણે ત્યારે તત્કાળ સારામાં સારો ફૂલનો હિંડોળો બાંધી દીધો. શ્રીહરિને તે ફૂલના હિંડોળામાં બેસાડ્યા, પ્રેમથી ઝૂલાવા લાગ્યા. ફૂલોની સુગંધ શહેરના વાતાવરણમાં ચારે બાજુ પ્રસરી ગઈ. શ્રીહરિએ સંતોને પણ ફૂલના હાર આપ્યા, તેનાથી તેઓ પણ ફૂલમાં ગરકાવ થયા. શહેરના જેટલા બગીચાઓ હતા ત્યાંથી નિત્ય બધા ફૂલ લાવતા હતા. શ્રીહરિ અમદાવાદમાં જેટલા દિવસ રહ્યા તેટલા દિવસ નિત્ય નવા નવા ઉત્સવ થતા રહ્યા. જેટલા પંડિતો કે પુરાણીઓ આવતા હતા તે બધા શ્રીહરિની રીતને દેખીને બોલતા. એક એક વાત અણમોલ આવે છે. સેવા કેવી રીતે કરવી જોઈએ અને કેવી રીતે ન કરવી જોઈએ એ વાત આપણે હમણાં સાંભળી. હવે બીજી વાત આવે છે. ગામના માણસો બોલતા, અમે સાચું કહીએ છીએ કે જ્યાં સંતો સ્ત્રી અને ધનનો ત્યાગ રાખતા હોય ને તે રીત અનાદિની છે, એ જ મોક્ષની સનાતન ગાદી છે, અને જે વ્યસન રાખતા હોય એને સંત કેમ કહેવાય? ભગવાન શ્રીહરિના સાધુઓને જોઈને ગામના લોકો આવી વાતો કરતા. કથા કીર્તન અરુવા, કથા કીર્તન અરુવાતા, શ્રીહરિ આગે અખંડ રહાતા. કથા કીર્તન અરુવાતા, શ્રીહરિ આગે અખંડ રહાતા. જગ કે વાત કો નહીં ઉચારા, સંત સો ટેક રખત એક ધારા. સંત સો ટેક રખત એક ધારા. સંતો અખંડ એકધારી ટેક રાખતા. કઈ ટેક રાખતા? કથા કીર્તન અને સત્સંગની વાતો જ અખંડ ભગવાનની આગળ કરતા, દુનિયાની કોઈ વાતો કરતા નહીં. આવા એ સાધુઓ હતા. શિક્ષાપત્રીમાં સાધુના ધર્મમાં મહારાજે લખ્યું, વ્યર્થ કાલો નેતવ્યો ભક્તિમ ભગવતો વિના. કેવી અદ્ભુત વાત છે. ગામના લોકો જાણી ગયા
સંતોના આવા વર્તન જોઈ અહો ભાવ થવા લાગ્યો. સંતો જગતની જેટલી વાતો છે તેને યમપુરીનું દ્વાર જાણતા. જગતની રીતમાં તેમને પ્રેમ ન હતો, તેઓ તો સદા ત્યાગની રીતને અનુસરતા. કોઈ ગ્રહસ્થ જગતની વાત કરે તો ત્યાગી તેને કાન દઈને સાંભળતા નહીં. જે સંત જગતની વાતમાં પ્રેમ કરે છે તે અંતે જતા ગ્રહસ્થ થઈ જાય છે. પહેલાના જમાનામાં એવા ઘણા ત્યાગી હતા, જગતની વાતમાં રસ ધરાવવાથી, જગતની વાત સાંભળવાથી ગ્રહસ્થ થઈ ગયા હોય. તે સમજીને આ બધા ત્યાગી સંતો ક્યારેય જગતની વાતમાં ચિત્ત દેતા નહીં. દરેક માણસને પોતાના ધર્મનું જ્ઞાન હોવું જ જોઈએ. એક જ ગાડી હોય, એમાં પાંચ જણા બેઠા હોય, પેસેન્જરને ઊંઘતા જોઈ ડ્રાઈવરને થાય કે આ બધા ઊંઘે, હું એક ઝોલું મારું તો હું વાંધો, તો શું થાય દાદા? એક જ જગ્યાએ એક જ સમયે પાંચ જણા બેઠા છે, પણ પેસેન્જરની ડ્યુટી જુદી છે અને ડ્રાઈવરની ડ્યુટી જુદી છે. ધર્મ ઇઝ રિલેટેડ વિથ ધ પર્સન, રિલેટેડ વિથ ધ ટાઈમ. અત્યારે કથાનો સમય છે, હું બોલું તો સારું લાગે, પણ તમે પાંચે ચાલુ કરી દો તો, કે સ્વામી ક્યારના બક બક કરે તો હવે આપણે થોડું કરીએ ને. વક્તા તરીકેનો ધર્મ છે બોલવું, અને શ્રોતા તરીકેનો ધર્મ છે શાંત રહીને સાંભળવું. વાત સાચી ને? સમય સાથે, સ્થાન સાથે અને સંજોગ સાથે ધર્મ હંમેશા જોડાયેલો છે. જ્યારે માણસને પોતાના ધર્મનું, એટલા માટે લખ્યું સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. ગીતાજી એમ કહે છે પોતાના ધર્મમાં રહીને મરવું એ પણ બહેતર છે, પણ બીજાના ધર્મનું અનુસરણ કરવું ખરાબ છે. આજનો માણસ ડગલે ને પગલે, પેલો આમ કરે તો મને શું વાંધો, પેલો આમ કરે તો મને શું વાંધો, પેલો આમ કરે તો મને શું વાંધો. ઊંટની જેમ પોતાના 18 વાકા હોય અને બીજાનું એક વાકું દેખાય. આહા, ક્યાં ધર્મશાસ્ત્રની, ક્યાં આજની વાતો! કેટલી સરસ બધી નાની નાની વાતો છે જીવનમાં જાણવા જેવી. સંતોનો ધર્મ છે ગ્રહસ્થ સાથે વાતચીત કરીએ, તો ગ્રહસ્થ આશ્રમની બહુ વાતો ક્યારેય સાંભળવી નહીં, કરે તો પણ સારું સારું વધ. ઘણા ગ્રહસ્થો છે ને અવિવેકી હોય, સાધુ પાસે બધી જ સારી નરસી ખરાબ વિવેક બધી જ વાતો કરી દેતા હોય, આ યોગ્ય નથી. હા, પ્રોબ્લેમ કેવું છે સ્વામીજી, મારા ઘરમાં થોડા પ્રશ્નો છે, મહારાજને પ્રાર્થના કરજો. પણ ઝીણું ઝીણું કાતી કાતી ને એટલું બધું, તમારા સંસારની અમુક મર્યાદાઓ છે, જે વાત તમારે કોઈને ન કહે એમાં તમારું હિત છે. સંસારની વધારે પડતી વાતો સાંભળવાથી ત્યાગીનું મન સંસારમાં ખેંચાય, અને ત્યાગી પાસે સત્સંગની વધારે વાતો સાંભળવાથી ગ્રહસ્થીનું મન સત્સંગમાં ખેંચાય. આ તો સીધી વાત છે, જેવી વાત સાંભળે એવું માણસનું મન થાય. અદ્ભુત વાતો છે. સંતો આવી રીતે ભગવાન શ્રીહરિની, આવી રીતે ભગવાન શ્રીના સાધુઓ હતા. શ્રીનગરના લોકોને ખૂબ ભાવ થયો, કેવી સરસ એક નાની વાત આવે છે, બહુ મહત્વની વાત છે. ચિત્ત જે સો ચિંતવન કરહે તે સો આગે આવત ફુરહે. મનુષ્ય ચિત્તમાં જેવું ચિંતન કરે છે તેવું જ તેને ફળ મળે છે. આ જીવે જેટલી વાર જેનું ચિંતન કર્યું છે તેટલી વાર તેને આકારે થઈ ગયો છે. તમને સમજાવું અજયભાઈ, શ્રીજી મહારાજ કારિયાણી પધાર્યા. કારિયાણી ગામના રાજા હતા વસ્તા ખાચર. વસ્તા ખાચર ઉદાસ હતા, મહારાજને એણે પ્રાર્થના કરી. પ્રાર્થના શું હતી? વસ્તા ખાચરના દરબારમાં એક જાતવાન ઘોડી, પણ આ ઘોડી એને જે વછેરાનો જન્મ થાય એ વછેરું આંધળું આવે. દરબારને દુઃખ એ વાતનું કે આવી જાતવાન ઘોડી અને વછેરા આંધળા, વછેરા આખી જિંદગી દુઃખી થવાના, દયાળુ દરબાર આ જાણીને જોઈને એ પણ દુઃખી થાય. બીજું વછેરું આંધળું, ત્રીજું વછેરું આંધળું, હવે દરબાર વધારે દુઃખી થયા. કારણ શું? ઘોડી તો દેખતી છે, સારી છે, જાતવાન છે, કોઈ ખોડ ખાપણ નથી. સારા સારા જાતવાન ઘોડા પાસે ઠાણ અપાવ્યા પછી પણ વછેરા બધા આંધળા જ આવે. આ વાતનું દુઃખ હતું. મહારાજ પાસે એમણે રજૂઆત કરી, મહારાજ આવું છે,
શ્રીજી મહારાજ હસ્યા અને બોલ્યા, દરબાર, આ વાતનો મર્મ તો ભગવાન હોય ને સમજી શકે. દરબારે કહ્યું, મહારાજ તમે ભગવાન છો ને એટલે તો તમને વિનંતી કરું છું. મહારાજ કે હા, અમે જાણીએ છીએ. દરબાર, તમે આ ઘોડી એની સેવામાં કોને મૂક્યો છે? મહારાજ, એક અશ્વપાલને મૂક્યો છે, એ આંધળો છે. પણ મહારાજ, એ અશ્વપાલને ઘોડીને શું લાગે વળગે? એ અશ્વપાલ આંધળો છે, ઘોડીની ખૂબ સેવા કરે છે, ખૂબ સારભાર રાખે છે. ઘોડીનું મન દરબાર પેલા અશ્વપાલમાં અતિ આસક્ત થઈ ગયું છે. ઘોડીને અખંડ અશ્વપાલનું ચિંતન હોય છે. એ ઘોડી અખંડ અશ્વપાલને આંધળા વ્યક્તિને ચિંતવવાને કારણે એના થકી જે કોઈ સંતાન જન્મે છે એ પણ કેવા જન્મે છે? એક પ્રાણી પણ જેવું ચિંતન કરે એવું જ એને ફળ મળતું હોય તો આજના માણસો, બોલો, હિરણ્યકશિપુ આપણે જાણીએ છીએ, એની પત્ની કયાધુ, પતિ પત્નીનો સંગ થાય અને ચિંતન હતું નારાયણનું, ખબર છે ને? નારાયણ પોપટ રૂપમાં ભગવાન આવેલા, કયાધુ ભક્ત હતા, પતિ પાસે નારાયણ 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 બોલાવતા જાય. અને ઇતિહાસ એમ કહે છે, અસુરને ત્યાં મહાન ભક્તનો જન્મ થયો, એનું નામ પ્રહલાદ. જેવું ચિંતન કરે છે ને એવું ફળ મળે છે. આમ તો કર્મ ત્રણ પ્રકારના છે, માનસિક કર્મ, વાચિક કર્મ અને દૈહિક કર્મ. દૈહિક કર્મને આપણે સમજી શકીએ છીએ, એટલે દેહથી થનારા બધા કર્મ. પાપ પણ ત્રણ પ્રકારના, દૈહિક પાપ. મોટા ભાગના માણસો દૈહિક પાપને અટકાવવા ઈચ્છે છે, પણ વાચિક પાપને અટકાવવા ઈચ્છનારા બહુ ઓછા હોય. આપણે વારે વારે કથામાં કંઈ બોલવામાં ધ્યાન રાખવું, અમુક ન બોલવું, અમુક બોલવું, બરાબર, વિવેકથી બોલવું, વિનમ્રતાથી બોલવું, શા માટે? આ બધા વાચિક પાપો છે. દૈહિક પાપો, વાચિક પાપો અને માનસિક પાપો. મનથી ખોટા સંકલ્પ કરવા એ માનસિક પાપો છે. કોઈ વિદેશી લેખકે લખ્યું છે, આખી દુનિયાની મોટામાં મોટી કચરા પેટી માણસના મનમાં છે. એટલા ગંદા ગોબરા વિચારો સતત માણસને ઉઠે છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, સમુદ્રમાં જેમ તરંગો ઉછળે છે, દરિયામાં જેમ મોજાઓ આવે છે, એમ માણસના મનમાં વિચારોના મોજાઓ ઉઠે છે. એટલા માટે તો 21મી સદીનો માણસ નથી કપડાથી દુઃખી, નથી ખાવાથી દુઃખી, નથી પહેરવાથી, નથી પૈસાથી. 21મી સદીનો માણસ કેવળ ને કેવળ દુઃખી છે મનથી. તમારે બધા પ્રકારના પાપ અટકાવવા હોય, દૈહિક પાપ, વાચિક પાપ, તેનું મૂળ છે માનસિક પાપ અટકાવવું પડશે. મનને ચોખ્ખું કરવું પડશે, મનની મલિનતા ટાળવી પડશે. જુઓ સંતો કેવી સરસ વાત કરે છે, જેવું ચિંતન કરે ને એવું માણસને ફળ મળે. આમ વિચારી એ સંતો ભગવાન સિવાય કોઈ ઘાટ જ નહોતા કરતા. અખંડ ભગવાનનું સ્મરણ, અખંડ ભગવાનનું ચિંતન. જુઓ, સાંભળો કેવી સરસ વાત આવે છે. આ જીવને ભગવાન સિવાયના ક્ષણે ક્ષણે અનંત સંકલ્પ થાય છે અને એટલા માટે જ અનંત જન્મ ધારણ કરે છે. તેને અંતરદ્રષ્ટિવાળા સંતો એ તે દેખે છે. ક્ષીણ ક્ષીણ યહ ધ્યેય કે જન્મ હોત અનંત, અંતર દ્રષ્ટે હોત જે હે સો દેખત હે સં. ખીન ખીન યહ ધ્યેય કે, એક એક ક્ષણે હજારો સંકલ્પ થાય છે અને એના કારણે અનંત જન્મો ધારણ કરવા પડે છે. ભરતજીનું મન મૃગલાના આકારે થયું. જો કેવી સરસ વાત આવી, જેવું જેવું ચિંતન કર્યું એવા એવા આકારે થયો છે. ભરતજી જેવા મહાત્યાગી ભગવાનના દીકરા હતા, કેટલો મોટો ત્યાગ હતો, પણ એના મનમાં મૃગલું બેસી ગયું. મૃગલું તો ભાગી ગયું પણ મનમાં તો જીવતું રહ્યું. મૃગલું ક્યાં ગયું હશે, શું કરતું હશે, શું ખાતું હશે, રડ્યા કરે, ફર્યા કરે, ચારે બાજુ ભટક્યા કરે, હાય મૃગ હાય મૃગ હાય મૃગ કરતા એમાં ભરતજી મર્યા. અને ઇતિહાસ કહે છે, ભગવાનના દીકરા હતા, આટલા મહાન ત્યાગી હતા, પણ એણે મૃગનાલા પેટે જન્મ ધારણ કરવો પડ્યો, મૃગલું થવું પડ્યું. કારણ શું? કારણ શું? ચિંતન મૃગલાનું હતું. હમણાં થોડા સમય પહેલા મેં એક પુસ્તક વાંચેલું,
અદ્ભુત માણસની માનસિક શક્તિઓ વિશેનું, એટલી બધી માણસની માનસિક શક્તિઓ, અપાર શક્તિઓ છે, અપાર શક્તિઓ. પણ કોણ અનુભવ કરી શકે? જે દરરોજ પોઝિટિવ વિચારનારો હોય, દરરોજ સવળું જ વિચારનારો હોય એ અનુભવ કરી શકે. તમે આજથી ચાલુ કરો, સવળું જ વિચારવું છે, સારું જ વિચારવું છે, ખરાબ કોઈ માટે કશું પણ વિચારવું નથી. તમને થોડા દિવસ પછી અનુભવમાં આવવા લાગશે, તમારા દુશ્મનો તમારા મિત્ર થતા જશે, તમારા વિશે ખરાબ બોલનારા તમારું સારું બોલવા લાગશે, અનુભવમાં આવશે. જેવું વિચારે છે ને માણસ એવું એને ફળ મળે છે. એક અંગ્રેજીના બહુ સારા કોઈ લેખકની આ વાત બહુ જીવનમાં યાદ રાખવા જેવી છે. ઘણા બધા ભક્તોને મેં મોકલી હતી, બધા બહુ ભક્તો રાજી થયા. આજે કથામાં પણ વાંચું છું, 6 ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઇન્સ ઓફ લાઈફ, 6 વસ્તુ જીવનમાં યાદ રાખવા જેવી છે. વિદેશના માણસે એટલું સરસ ચિંતન કર્યું છે, વેન યુ આર એલોન માઇન્ડ યોર થોટ્સ. તમે જ્યારે એકલા છો ત્યારે તમારા વિચાર ઉપર કાબુ રાખો. આપણા શાસ્ત્રો એમ કહે છે, એકાંતને પચાવવું એ પારાને પચાવવું એના કરતા અઘરું છે. તમે જ્યારે એકલા છો ત્યારે તમારા વિચાર ઉપર કાબુ રાખો. આજે સ્ટ્રેસ, ટેન્શન, આ બધા જ રોગ જે જન્મ્યા છે ને, એકલો એકલો માણસ શુંનું શું વિચારે છે. સાગરમાં આગળ વાત આવી હતી, મેં બહુ ભારથી વાત કરી હતી, શુભ સંકલ્પ એનું જ નામ છે સત્સંગ, અને અશુભ સંકલ્પ થાય છે એનું જ નામ છે કુસંગ. સાગરમાં વાત આવી હતી, ગુણાત્યાનંદ સ્વામીએ પણ વાત કરી છે, સારા સંકલ્પ છે એટલે અક્ષરધામનું સુખ છે. અને ખરાબ સંકલ્પ છે એ જ નરકની વેદના છે. કેટલી સરસ વાત. તમે જ્યારે એકલા છો ત્યારે તમારા મન ઉપર કાબુ રાખો, બાકી તમારું મન તમારું અહિત કરશે. કેટલા સારા માણસો એકાંતમાં એકલા 22 વર્ષની 24 વર્ષની ઉંમર ગોળી મારીને આત્મહત્યા કરે, સાંભળો છો ને વારંવાર. હમણાં થોડા સમય પહેલા એક છોકરાએ, ઇન્ડિયન છોકરો, બ્રિજ ઉપર ચડ્યો અમેરિકામાં, ત્યાંથી પડીને આત્મહત્યા કરી. બોલો, એના કરતા બીજી ઇમ્પોર્ટન્ટ વાત, વેન યુ આર વિથ ફ્રેન્ડ્સ માઇન્ડ યોર ટંગ. તમે જ્યારે મિત્રો સાથે છો ત્યારે તમારી જીભ ઉપર કાબુ રાખો. કારણ કે સુરેશ દલાલ કહે છે, આપણા શાસ્ત્રો પણ કહે છે, શત્રુ અને મિત્રને જન્મ આપનાર જીભ છે, વાણી છે. તમે જો બોલવામાં થોડા તોછડા બનશો તો જે મિત્રો છે શત્રુ બનતા વાર લાગશે નહીં. મિત્રો સાથે છો ત્યારે જીભ ઉપર કાબુ રાખો, એકલા છો ત્યારે મન ઉપર કાબુ રાખો. નંબર 3, બહુ સાચી વાત છે, તમે ગમે એટલો ખરાબ માણસ હોય પણ જાહેરમાં બેસાડી દેશો એનું મન ઓટોમેટિક કંટ્રોલમાં આવી જ જશે, ત્યારે એને ખરાબ વિચાર નહીં થાય, થશે તો એ પાછા વળી જશે. કેમ? સમૂહનો પ્રતાપ છે. સમૂહમાં મન માણસનું એટલું અહિત નથી કરી શકતું, પણ એકાંતમાં એને ખલાસ કરી નાખે છે. મિત્રો વચ્ચે જીભ એને ખલાસ કરી નાખે. જો જીભ નેગેટિવ થઈ જાય, તોછડી બની જાય, ન બોલવાનું બોલી નાખે, તો જે મિત્ર છે એ બધા શત્રુ બની જાય. નંબર 3, વેન યુ આર એંગ્રી માઇન્ડ યોર ટેમ્પર. તમે જ્યારે ગુસ્સામાં હો ત્યારે તમારા મગજ ઉપર થોડું કાબુ રાખો. જો બેકાબુ બન્યા તો તમારો ક્રોધ કદાચ ચીભડાની ચોરી અને સૂળીની સજા જેવું થઈ જશે. સત્ય ઘટના છે આબુ અંબાજી પહાડની. બાપ દીકરા બધા ફરવા ગયા હશે, દીકરાએ કંઈક વસ્તુની જીદ લીધી, પપ્પાને થોડો ક્રોધ ચડી ગયો. આપણા દેશમાં તો ખબર ને તમને, ઘણા પિતાજીનો ક્રોધ એટલે તમને ખબર સીધો આસમાને જ પહોંચી જાય. કંડારી ગુરુકુલમાં એક બાળક, એણે નાની ચોરી કરેલી, સંતો એના પપ્પાને બોલાવીને કીધું, તમારા બાળક એવી ચોરી કરી, થોડું ધ્યાન રાખજો, કેવું તો પડે. અને એના બાપનો મગજ ગયો, બેટે કરીને સંતોની હાજરીમાં પેલા છોકરાને એવો મારવા લાગ્યો, સંતોએ પકડી લેવા પડ્યા પેલા ભાઈને. બોલો, આવી રીતે છોકરો સુધરે? આ કઈ કપડું છે ધોકાવી નાખવા? આબુ અંબાજી ફરવા ગયા છે, ગાડી ચાલે છે, ખુલ્લી જીભ છે, છોકરાએ કઈ જીદ કરી છે, છોકરાને એક લાફો માર્યો, એકને એક દીકરો સીધો ગાડીમાંથી નીચે પડ્યો, મરી ગયો. છોકરાની જીદ રૂપિયાની હતી ને, સજા કેટલી મોટી કરી. વેન યુ આર એંગ્રી માઇન્ડ યોર ટેમ્પર.
નંબર 4, વેન યુ આર વિથ અ ગ્રુપ માઇન્ડ યોર બિહેવિયર. તમે એક મોટા સમુદાયની વચ્ચે છો ત્યારે તમે તમારા બિહેવિયર ઉપર ધ્યાન રાખો. તમે ગમે તેમ બેસશો ને, પાંચ લોકો કદર કરી જશે. તમે ગમે તેમ ખાતા હશો ને સમાજમાં આવીને, ગમે એમ ઢોળાતું હશે ને ગમે એમ ગંદુ ગોબરું હશે, તો 10 માણસો કદર કરશે. હા, ફલાણા ભાઈનો દીકરો તો ઘરમાં લાવવા જેવો નથી, જોજો હો, કહી દેશે વાત, બરાબર. વેન યુ આર ઇન ગ્રુપ માઇન્ડ યોર બિહેવિયર. નંબર 5, વેન યુ આર ઇન ટ્રબલ માઇન્ડ યોર ઇમોશન્સ. મુશ્કેલી આવે ત્યારે તમારી લાગણી ઉપર કાબૂ રાખો, કારણ કે ત્યારે લાગણીવાળા માણસને થાય, મેં પહેલાંને મદદ કરી, પહેલાંને કરી, મને કેમ કોઈ નહીં, હું એકલો જ છું, મારી સાથે કોઈ નથી. ડિપ્રેશનમાં એટલો બધો જતો રહે, દુઃખ હોય 2 રૂપિયાનું અને માણસ ઊભું કરી દે 98 રૂપિયાનું, કેનાથી? ઇમોશનલી વીક થઈ જાય, ઇમોશનલી માણસ કલેપ્સ થઈ જાય. નંબર 6, એક વાત ઇમ્પોર્ટન્ટ છે, વેન ગોડ સ્ટાર્ટ્સ બ્લેસિંગ્સ, ભગવાન તમારી ઉપર કૃપા કરવાનું શરૂ કરે, તમને સફળતા આપે, સારો પરિવાર આપે, સારી સમૃદ્ધિ આપે, સારા બંગલા ગાડી આપે, વેન ગોડ સ્ટાર્ટ્સ બ્લેસિંગ યુ માઇન્ડ યોર ઈગો. ભગવાનની કૃપા તમને મળવાની શરૂ થાય ત્યારે તમારા અભિમાન ઉપર કાબૂ રાખજો, બાકી ભગવાનની કૃપા ગમે એટલી હશે પણ તમારું અભિમાન તમને ખલાસ કરી નાખશે. સરસ વાત છે ને, બહુ સરસ. કહેવાનું શું કે વેન યુ આર એલોન માઇન્ડ યોર થોટ્સ, એકલા છો ત્યારે વિચારને કાબૂમાં રાખો, જેવા વિચાર છે ને એવું ફળ મળે છે, સંતો કહે છે. આપણે વાત સાંભળી કારિયાણી ગામના વછેરા ઘોડાની, બરાબર. આજે ઘર ઘરની કહાની આના જેવી જ છે. સંતો એમ વિચારે છે કે આ જગતના જીવો અવળું વિચારવાને કારણે જ આટલા બધા તકલીફમાં છે, આવું વિચારે છે, અનંત જન્મોને ધારણ કરે છે. શ્રવણ આદિ 9 પ્રકારની ભક્તિ વિના જેની એક ક્ષણ વ્યર્થ જતી ન હોય અને શ્રીહરિના સ્વરૂપમાં તલ્લીન રહેતા હોય તે જીવના અનંત જન્મ ત્યારે જ મટે છે. માટે શ્રીહરિને સુખરૂપ જાણી હવે એક નવી વાત ચાલુ થાય છે, બધા ધ્યાનથી સાંભળજો. માટે, ધેટ ઇઝ વાય, ધેર ફોર, ધીસ ઇઝ કન્ક્લુઝન. આગળ વાત આવી સેવા કેવી રીતે કરવી, કેવી રીતે ન કરવી. પછી વાત આવી કે જીવ જેવું ચિંતવે છે એવું એને ફળ મળે છે, બરાબર. સમાજમાં સારા માણસો, એને સારા સંકલ્પ કર્યા સારા બન્યા, જેને ખરાબ સંકલ્પ કર્યા બધા ખરાબ બન્યા. હવે કન્ક્લુઝન છે, આ બધા શું છે, ભગવાનની મૂર્તિ કેવી રીતે સિદ્ધ કરવી એના માટેની એક ચાવી છે. શ્રીહરિને સુખરૂપ જાણી તેમાં ચિત્ત રાખવું જોઈએ, પણ તે અભ્યાસ કર્યા વિના ક્યારેય રહેતું નથી. જ્યારે જગતને વિપરીત દેખે, એટલે કહેતા દુઃખરૂપ દેખે, આવો અભ્યાસ કરે ત્યારે ભગવાનમાં ચિત્ત ચોટે છે, તે વિના ભગવાનમાં ચિત્ત ચોટતું નથી. ભગવાનમાં ચિત્ત ચોટાડવા માટેનો અભ્યાસ કેવી રીતે કરવો, ભગવાનને સુખરૂપ જાણવા, નંબર 1, એટલે ભગવાન સંબંધી મહિમા છે, ગુણગાન છે, કર્યા કરવું. પણ નંબર 2, જગતને દુઃખરૂપ જાણવું પડશે, ત્યાંથી ઉખડશે તો આ બધું ચોટશે. ચિત્તનો તો અનાદિકાળથી જગતમાં ચોટવાનો જ સ્વભાવ છે, માટે ઉખેડવું જરૂરી છે, જગતને દુઃખરૂપ જોવું પડશે. ચિત્તમાંથી જગતની વાસના ઉખાડી નાખે એવા જે સંત હોય તેની સાથે જીવ જ્યારે હેત કરે, તેમના કહેલા વચનને હિતકારી માને, તે સંત કહે તેમ કરે, બરાબર, અને તે સંત આગળ સરળ બનીને વર્તવા લાગે, વળી શ્રીહરિને સંતને જીવના હિતકારી માને, તે સિવાયના બીજા બધાને કલ્યાણ માર્ગમાં વિઘ્નરૂપ માને, એના સંગનો ત્યાગ કરે. 4 વસ્તુ આવી, ભગવાનને સુખરૂપ જાણે, જગતને દુઃખરૂપ જાણે, અભ્યાસ કરો. ભગવાનમાં જેને હેત હોય એવા સંત એમાં હેત કરો, એના વચનમાં વિશ્વાસ કરો, અને ભગવાનમાં જેને હેત નથી એવા જગતના જીવો, બરાબર, એનાથી દૂર રહો. સવારની કથામાં આપણે એ જ સાંભળીએ છીએ, વિમુખ જીવ એને લીધે જ ભગવાનની આજ્ઞા લોપે છે અને કરોડો જન્મો સુધી જીવ દુઃખી થાય છે. કેવી સરસ અભ્યાસ કરવાની વાત કરી. હા, હરિ મે રખનો ચેત અભ્યાસ બિન ન રહે કબૂ,
હરિ મે રખનો ચેત, અભ્યાસ બિના ન રહે કબો, જગ કુ દેખે વિપરેત, દુખ દુખ હે દુખમય, જગ કુ દેખે વિપરેત, દુખ દુખ હે દુખમય, હરિ મે રખનો ચેત, ભગવાનમાં ચિત રાખવું છે, અભ્યાસ બિના ન રહે કબો, અભ્યાસ વિના શક્ય નથી. અભ્યાસ કેવી રીતે કરવો? ભગવાનને સુખરૂપ જાણવા, એ સંબંધી વિચારો કરવા, નંબર બે જગતને દુઃખરૂપ જાણવું, એ બધું જગતના દોષ દુઃખ એનો વિચાર કરે, નંબર ત્રણ ભગવાનમાં જેને હેત એવા સંત એમાં હેત કરે, એના વચનમાં વિશ્વાસ રાખે તો હેત થાય, ચિત્ત ચોટે, નંબર ચાર ભગવાનમાંથી દૂર કરે એવા જગતના ફેલી વ્યસની પાપી જીવ હોય એને વિઘ્નરૂપ જાણી એના સંગનો ત્યાગ કરે, તેમજ શ્રીહરિને સંતોનો અચળ વિશ્વાસ રાખે, બીજા કોઈનો પાસ ન લાગવા દે, ભગવાનને સંત સિવાય બીજું જે કોઈ હોય તેને ઘોર નરક જાણે, તેનું જ ચેત ભગવાનમાં રસબસ થાય છે. આપણા આશિદ ભગત મને કહેતા હતા, સંતોની રોજ ભાખરી જમે, તેમના સ્વપ્ન કેવા મને વાત કરે, વિચાર કેવા એ વાત કરે, અને પછી એક દિવસ બહાર ગયેલા, ત્રણ દિવસ એવા માણસની સાથે ગાડીમાં ફરવાનું થયું, પછી મને કહેતા હતા, સ્વામી ત્રણ દિવસ આ માણસની બાજુમાં બેઠો ને, એના જે વેવ્સ આવ્યા ને, તરંગો આવ્યા ને. સંતો પરસ્પર આવી વાતો કરતા, શ્રીહરિના ગુણોનું ગાન કરતા, સંતોની આવી રીત દેખીને શહેરના લોકોના મનમાં અતિ ઉત્સાહ વધતો, તેનાથી શહેરના ઘણા મનુષ્યો સત્સંગી થયા, તેમણે મિથ્યા ગુરુને છોડી દીધા, જેને ધર્મ ગમતો હતો આવા ધર્મપ્રિય બ્રાહ્મણો અને વૈરાગ્યો જે હતા તેઓ બધા બંને હાથ જોડીને શ્રીહરિના સંતોને પગે લાગતા હતા, તેઓએ અધર્મીઓનો પ્રસંગ છોડી દીધો. આવું બધું જોઈને જે લોકો અધર્મી હતા તે બધા મનમાં બળી મર્યા, તેમની જેટલી સામર્થ્ય હતી બધી વાપરી ચૂક્યા, તેમનું બળ લેશ માત્ર ચાલ્યું નહીં, તેઓ મનમાં ઘણા દુઃખી થયા. સંતોને અત્યંત ધર્મવાળા માનીને મોટા મોટા રાજાઓ પણ શ્રીહરિને હાથ જોડતા, તેથી જે સાધારણ મનુષ્યો હતા તે પણ શ્રીહરિને અને સંતોને ખૂબ નમતા. અરે શ્રીનગરના નિવાસી સુબા મલ્લબા દાદા ઉર્ફે રઘુનાથ સલુકર શ્રીહરિનું અત્યંત તેમણે પણ શ્રીહરિનું અત્યંત સન્માન કર્યું, અને ત્યારે તો કૂતરા ભૂંડણા અને ગધેડા જેવા જે હતા એ બધા ભૂખતા જ રહ્યા, નિંદા કરતા જ રહ્યા, પણ કોઈનું કંઈ ચાલ્યું નહીં. શ્રીહરિની સુબાએ રાજદ્વારમાં પધરામણી કરાવી અતિશય આદરમાન આપ્યું, તૈયાર કરેલા મોટા તખત ઉપર પધરાવીને શ્રીહરિના ચરણમાં મસ્તક નમાવ્યું, કેસર ચંદન લઈને શ્રીહરિના બધા અંગો ઉપર ચર્ચ્યું, વસ્ત્રોને આભૂષણ પહેરાવ્યા, તેઓ શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા. જગતનો ઉદ્ધાર કરવા દ્વિજકુળમાં અવતરેલા એવા આપનો જય થાઓ, હે પ્રભુ આપનો જય થાઓ, અનેક જીવોનો ઉદ્ધાર કરવા માટે આ ઘોર કળિયુગમાં પ્રગટેલા એવા હે પરમેશ્વર આપનો જય થાઓ. જય જય જગ આધાર, જય જય દ્વિજકુલ તન ધરેવું, કરન જન ઉદ્ધાર, ઘોર કલી મે પ્રગટ ભયેવું. જય જય જગ આધાર, જય જય દ્વિજકુલ તન ધરેવું, કરન જન ઉદ્ધાર, ઘોર કલી મે પ્રગટ ભયેવું, ઘોર કલી મે પ્રગટ ભયેવું. હે પ્રભુ આપનો જય હો, હે પરમેશ્વર આપનો જય હો, કળિયુગમાં જીવોના ઉદ્ધાર કરવા માટે પ્રગટેલા હે પ્રભુ આપનો જય હો. આ સત્સંગમાં જુઓ, અત્યારે તમારા જેવા સારા હરિભક્તો સારા સંતોને જોઈ આ દુનિયાના કેટલા માણસોને કેવો ભાવ થાય છે, આપણે જોઈએ છીએ કેવો ભાવ થાય છે. આજે આ ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ દિવસે ને દિવસે આગળ ને આગળ વધી રહ્યો છે. કારણ શું? સંતો હરિભક્તોના વર્તન, એના દિવ્ય જીવન. પ્રગટ વિના, પ્રગટ સાધુ કે પ્રગટ ભક્ત વિના ક્યારેય ભગવાન સુધી કોઈ જીવ પહોંચી નથી શકતો. આવી રીતે સુબાને પણ ખૂબ ભાવ થયો અને પધરામણી કરાવી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના ચતુર્થ પૂરમાં શ્રીનગરમાં સત્સંગનો પવિત્ર ઉદ્ઘોષ થયો અને સુબાએ શ્રીહરિની પધરામણી કરાવી. એ નામે 107મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે.
માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.